સમગ્ર ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા વરસાદનું પ્રમાણ નહિવત પ્રમાણમાં નોંધાયું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ નહિવત વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠા જિલ્લાના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી પાણી ના હોવાના કારણે વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ વર્ષે મેઘરાજાના રીસામણા ભયંકર સમય લાવે તેમ છે। જો હજુ એ વરસાદ નહીં આવે તો જિલ્લામાં પીવાના પાણીને લઈ સંકટ આવે તેમ છે। સત્વરે વિના વિલંબે ગુજરાત સરકાર નાગરિકો તેમજ ખેડૂતોના વહારે આવી પશુઓ માટે ઘાસચારો તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરી આપે તે માટે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટેની માંગ સાથે પત્ર લખ્યો છે અને પત્રમાં દરેક તાલુકા મથકે ઘાસચારા માટેનો ડેપો ઊભો કરવા માટે તેમજ ધાનેરા દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે તે માટે 6 પ્રકારના મુદ્દાઓ વ્યક્ત કરાયા છે અને જો આ વર્ષે દુષ્કાળ પડે તો બેરોજગારી ઊભી થાય તેમ છે, તેથી ગ્રામજનોએ રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે। તેમજ ખેડૂતોને પૂરતી વીજળી આપવી અને બિલ માફ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીને ધારાસભ્ય તરીકે રજૂઆત કરાઈ છે। જો કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આવવામાં વિલંબ થશે તો પાણી વગર કેવી વિકટ સમસ્યાઓ આવશે તેને લઈ નાગરિકોને ચિંતા સતાવી રહી છે, જ્યારે કે ગુજરાત સરકારનું સૂત્ર સંવેદનશીલ સરકારનું છે, એ સરકાર નાગરિકોની મદદે કેવી રીતે આવે છે તેની રાહ જોવાઈ રહી છે।